સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે। સુરતમાં લાલુ જાલીમ ગેંગનો આતંક વધ્યો છે। કતારગામ વિસ્તારમાં યુવકનું અપહરણ કરીને ઢોર માર મારવામાં આવ્યો। આરોપ છે કે લાલુ જાલીમના ઈશારે યુવકનું અપહરણ કરવામાં આવ્યું અને કૃષ્ણભૂમિ એપાર્ટમેન્ટની ઓફિસમાં યુવકને માર મારવામાં આવ્યો। માથાભારે શખ્સ લાલુ જાલીમ હાલ ઉત્તર પ્રદેશમાં છે અને વિડીયો કોલ મારફતે ગેંગના લોકોના સંપર્કમાં છે। અમારા સંવાદદાતા ધનરાજ બાગલે જોડાઈ ચૂક્યા છે। ધનરાજ, અસામાજિક તત્વોનો ખોફ વધી રહ્યો છે, પોલીસ શું કામગીરી કરી રહી છે, કોઈને ફરિયાદ કે ધરપકડ થઈ? જી, આ મામલે હજી સુધી કોઈ ધરપકડ નથી થઈ, કારણ કે ફરિયાદી જયારે ફરિયાદ કરવા માટે જાય છે ત્યારે તેની ફરિયાદ નથી લેવામાં આવતી। માથાભારે લાલુ જાલીમ છે તેનો કહેર અત્યારે હાલ જોવા મળી રહ્યો છે, પરંતુ બીજી તરફ પોલીસે કાર્યવાહી કરવી જોઈએ, એ કાર્યવાહી નથી કરી રહી, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લાલુ જાલીમનો વિડીયો કોલ મારફતે ગેંગ ઓપરેટ કરે છે અને અત્યારે હાલ માથાભારે લાલુ જાલીમ છે ઉત્તર પ્રદેશમાં છે અને કતારગામ પોલીસ દ્વારા એફઆઈઆર લેવામાં ન આવતા અત્યારે હાલ જે રીતે યુવકને માર મારવામાં આવ્યો હતો, તેનું અપહરણ કરવામાં આવ્યું હતું, મોપેટ પર વચ્ચે બેસાડીને અપહરણ કરીને કૃષ્ણભૂમિ એપાર્ટમેન્ટ સ્થિત ઓફિસમાં માર માર્યાનો અત્યારે હાલ યુવકે આક્ષેપ કર્યો છે। આ બાબતને લઈને ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ મિલકત પર કબજા બાબતે લાલુ જાલીમ છે સક્રિય થયું છે ત્યારે આ બાબતને લઈને યુવકને કોઈ પણ જાતની ફરિયાદ નથી લેવામાં આવી રહી, તે પ્રકારનો આરોપ અત્યારે લગાવવામાં આવ્યો છે। જે આભાર ધનરાજ જાણકારી આપવા માટે। તો સુરતમાં અસામાજિક તત્વોને પોલીસનો ડર જ ન હોય તેવું આ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે।